જાગૃત હોવા છતાં મનથી અંદરની યાત્રા માટે તૈયાર છો. દરેક શ્વાસને અનુભવ કરો. One breath at a time. અને શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન શરીરમાં થતી સંવેદનાઓને અનુભવ કરો. અમારા બહાર અને અંદરના જગતમાં ચાલી રહેલી ગતિવિધિને બુદ્ધિના નેત્રથી જોવા વાળી હું. હું સાક્ષી હું ઓબ્ઝર્વર સંપૂર્ણ વિચિત્ર ચિત્રની સીમાની બહાર જેવી મેં મારી ચેતનાને મારા અસ્તિત્વ પર એકાગ્ર કરી મારી શારીરિક ચેતનાને પણ સંપૂર્ણપણે અનુભવ કરું છું. શરીરમાં છુપાયેલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પીડા જડતા ગાંઠો ઢીલી થતી જાય છે. બધા મસલ્સ લાઈટ થતા જાય છે.
પૃથ્વીનું પેટાળ, મારી બધી જ અશુદ્ધિને શોષી રહ્યું છે. મારા બોડીના ટોક્સિન્સ પૃથ્વીના પેટાળમાં સમાઈ રહ્યા છે. મારા ભૂતકાળની બધી જ પીડા પણ વિદાય લઈ રહી છે. વર્ષો જૂની પકડી લીધેલી યાદોને પણ એક ચુંબકની જેમ પૃથ્વીનું પેટાળ ખેંચી રહ્યું છે મારા અસ્તિત્વમાંથી. મારા અસ્તિત્વના નસ નસમાંથી અશુદ્ધિઓ સોસાઈ સોસાઈને પૃથ્વીના પેટાળમાં એના ગર્ભમાં લુપ્ત થઈ રહી છે. અને હું બાકી રહી ગઈ એક પવિત્ર શક્તિ, સાવ હલકી એક કોરી પાટીની જેમ નવું ભાગ્ય, નવું જીવન નવા સફેદ પ્રકાશના વસ્ત્રને ધારણ કરી હું સ્વયંને સમુદ્ર કિનારે રેતીના કોમળ બિછાના ઉપર જોઉં છું. ઠંડા પાણીનો સ્પર્શ,
गाल पर स्पर्श करती ठंडी हवा, संपूर्ण परिवर्तित थयेली नवी हूँ। મારા મનની સ્થિતિનો અનુભવ કરું છું। મારી સામે સૂર્ય સમાન સુખના સાગર સુખોની લહેરોમાં મને ભીંજવી રહ્યા છે। પરમાત્માના સુખના સાગરની લહેરો મને એના મોજામાં રમત રમાડી રહી છે। મારા ચહેરાની લાલી અકલ્પનીય છે। મને આ સાગરમાં સમાઈ જવાનું અને ખોવાઈ જવાનું મન થાય છે। ઓમ શાંતિ। ઓમ શાંતિ। સો વોટ ઇઝ ધ ટોપિક ટુડે? હેપીનેસ કેમિકલ્સ, રાઈટ? યસ, એક વ્યક્તિ હતો, એ છે ને વોક કરવા ગયો, અને વોક કરતા કરતા, એટલે વાર્તા છે, વોક કરતા કરતા બહુ લાંબે સુધી વોક કર્યું, એટલું લાંબે ગયો, એટલું લાંબે ગયો કે ચાલતા છે ને એ સ્વર્ગમાં પહોંચી ગયો। તો સ્વર્ગમાં પહોંચી ગયો, પેરેડાઇઝમાં પહોંચી ગયો, તો પછી ત્યાં પણ બહુ બધું, ત્યાંની પણ આમ બધી ત્યાંની નવીનતા જોઈ જોઈ અને એનું પણ સાઇટ સીન કરી કરી પછી છેલ્લે થાકી થાકી ગયો। તો એને ખૂબ સુંદર આમ જાણે લીલી ચાદર બિછાવેલી હોય મલમલની, એવી સરસ જાજમ બિછાવેલી એક લીલોતરી જગ્યા હતી, ઝાડ હતું, એની નીચે બેસી ગયો અને ઝાડની નીચે આરામથી બેઠો હતો અને પછી વિચાર કરતો હતો। વિચાર કરતા કરતા કે મને તો એટલી બધી ભૂખ લાગી છે
કે મને જો કદાચ આ મળી જાય ખાવા, મને આ ખાવાનું મળી જાય, આ ખાવાનું મળી જાય તો મને કેટલી મજા આવે. તો એવું વિચારતો હતો તો તરત જ, કારણ કે હતો સ્વર્ગમાં, રાઈટ? સ્વર્ગની તો સિસ્ટમ એમ જ કામ કરે, રાઈટ? કે તમે વિચારો ને હાજર થઈ જાય. તો એને જે જે ખાવાનું મન થયું હતું તે બધું આવી ગયું, બધું આંખ સામે આવી ગયું. પછી એને તો એકદમ, કારણ કે ભૂખ્યો બહુ હતો એટલે બે હાથે ધબાધબ ખાવાનું મજા કરીને ખાઈ લીધું, બધું બહુ બહુ ખાધું, બહુ ખાધું. પછી ખાઈને થાકી ગયો, ખાઈને થાકી ગયો. તો પછી કે હા, હવે ભૂખ તો મીટી ગઈ, હવે મને લાગી છે તરસ. એટલે એને કે હા, કાશ મને આ મળી જાય ને તે મળે, કારણ કે એ તો સાધારણ મનુષ્ય લોકનો માણસ હતો. મને મને આ વાઇન મળી જાય ને મને આ મળી જાય ને મને તે મળી જાય ને તો કેટલી મજા આવી જાય. અને વિચાર કર્યો અને બધું હાજર થઈ ગયો, બરાબર દારૂ પીધી અને પછી નશો ચડી ગયો. નશો ચડી ગયો તો પછી નશો ચડી જાય એટલે પછી દિમાગ તો બરાબર કામ ના કરે ને, બરાબર? તો નશામાં ને નશામાં બોલો, હે આતે વળી કેવું કે હું કહું મને આ ખાવું છે તો આવી જાય, ને મને આ હું કહું આ મને પીવું છે તો આવી જાય. જરૂર અહીંયા કોઈ ભૂત લાગે છે. તો કે આ ભૂત એવું ના થાય કે અહીંયા ભૂત આવી જાય. તો સાચે ભૂત આવી ગયો. તો કે આ તો એક છે પણ આ લોકો બધા જ આવી જશે તો, બહુ બધા ભૂત આવી જશે તો? બધા ભૂત આવી ગયા, બધા ભૂત આવી ગયા. પછી કે આ લોકો બધા ભૂતો મળીને મારા નજીક આવશે તો મારા તો, મારા તો શ્વાસની ધડકન મોટી થઈ જશે, ઉપર નીચે થઈ જશે. પણ લોકો એની નજીક આવવા લાગ્યા. પછી કે આ ભૂત બધા મળી મને માન નાખશે, કામ તમામ થઈ ગયું. એટલે ભાઈ તો ત્યાં ના ત્યાં જ ડૂડકી ગયા. પણ ઈ જે ઝાડની નીચે બેઠા હતા ને, ઈ ઝાડ છે ને કલ્પવૃક્ષ હતું. એ આત્માને તો ખબર નહોતી કે હું કલ્પવૃક્ષની નીચે બેઠી છું, રાઈટ? અને તમે કલ્પવૃક્ષની નીચે બેસો અને પછી બે કાળજી વાળી બધી બેઠા બેઠા વિશેષ કરો, પછી પૂરી થઈ જાય ને, રાઈટ? અને પછી બધી જ વિશેષ આપણે આપણે મોઢામાંથી બોલતા, આપણે મનમાંથી બોલતા જઈએ ને એ વિશેષ પૂરી થતી જાય, તો એમાં વાંક કોનો? હા, વાંક કોનો? આપણો, આપણો ને કરનારનો. જ્યારે બાળકનો જન્મ થાય છે ને, ત્યારે આજે મોસ્ટલી આપણે જે આપણું સેશન છે ને, ઇટ્સ રિયલી અબાઉટ કેમિકલ્સ. આઈ એમ ગોઈંગ ટુ રિયલી ટોક અબાઉટ સાયન્સ, કારણ કે ફિલોસોફી બધાને ખબર છે, ઓ જગત મિથ્યા છે, આ બધી માયા છે, આ બધું એક દિવસ જતું રહેવાનું છે, બધું જ વિનાશ થવાનું છે, આ બધું તમને નોલેજ છે. ઓકે, યુ નો ઇટ નાઉ, રાઈટ? બધું જ નોલેજ છે. પણ એ બધું નોલેજ હોવા છતાં દુઃખ થાય છે? સ્થિતિ દિવસમાં ઉપર નીચે થાય છે? ખોટું લાગે છે? ટેન્શન આવે છે? આ બધું આવે તો પછી ખુશી એક્ઝિટ લઈ લે છે ને, રાઈટ? કભી કભી હોતા હૈ, રાઈટ? કભી ચલતા હૈ, કભી નહીં હોતા, કભી હોતા હૈ, રાઈટ? તો જ્યારે છે ને, લેટ મી શેર સ્લાઇડ્સ. બહુ મહેનત કરી છે આજે મેં સ્લાઇડ્સમાં, એટલે બેટર આઈ શેર ઇટ. નાનો બાળકનો જન્મ થાય ત્યારે નાના બાળકને બોલતા ના આવડતું હોય, કરેક્ટ? તો બોલતા ના આવડે અને એને ભૂખ લાગે તો એ શું કરે? રડે. રડે એટલે શું થાય?
અવાજ આવે. હા, રડે એટલે પછી શું થાય, એનું નેક્સ્ટ સ્ટેપ શું થાય? ઓલો રડવા, એને ભૂખ લાગી, ઓલો રડવાનું ચાલુ કરે, પછી શું થાય? એટલે એને અટેન્શન અટેન્શન મળે. પછી અટેન્શન તો મળી ગયું, પછી શું કરે એની મમ્મી? દૂધ ખાવાનું આપે, ખાવાનું આપે. રાઈટ રાઈટ. તો છોકરાની સિસ્ટમમાં, બ્રેઇન સિસ્ટમમાં ન્યુરોન્સ, ન્યુરોપ્લાસ્ટિસિટીથી ન્યુરોન્સ સેટ થયા કે કઈ બી જોઈએ તો રડવાનું. આપણે સંસ્કારનું નોલેજ લીધું છે, સંસ્કારનું નોલેજ લીધું. એટલે બાળકે નાટક કરવાનો શીખ્યા ક્યારે? આપણે નાટક કરવાના શીખ્યા ક્યારથી? કલ્યાણકારી છે આ ડ્રામામાં આપણે કેમ આ પાર્ટ બજાવવાનો ને ડ્રામા આમ કેમ? અરે ભાઈ, અમે તો પેદા થયા ત્યાંથી જ આપણે નાટક કરીએ છીએ, રાઈટ? પણ એ જયારે રડે છે ને ત્યારે એના બ્રેઇન માંથી એક કેમિકલ રિલીઝ થાય, અને એ કેમિકલ જે રિલીઝ થાય એને કહેવાય કોર્ટિસોલ. એ કોર્ટિસોલ જે છે એ આપણી બિલ્ટઇન અલાર્મ સિસ્ટમ છે. એટલે એ આપણી બિલ્ટઇન અલાર્મ સિસ્ટમ છે, અને એ બિલ્ટઇન અલાર્મ સિસ્ટમ ની અંદર થોટ્સ, ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ થોટ્સ, રાઈટ? કારણ કે ઓલો જયારે જાડની નીચે બેઠો તો એ શું કરતો હતો? વિચાર જ કરતો હતો, રાઈટ ને? ઇટ ઇઝ લાઈક અલાર્મ સિસ્ટમ જે આપણને ઓટોમેટિક ઈ ઓટો મોડમાં જાય અને પછી આપણને વિચાર આવવાના ચાલુ થઈ જાય. ઓકે, એ વિચાર આવવાના જે ચાલુ થાય એ જે માઇન્ડના જે ન્યુરોન્સ છે એ હોર્મોન્સ રિલીઝ કરે, અને એ જે હોર્મોન્સ રિલીઝ કરે એ હોર્મોન્સથી આપણું મૂડ સ્વિંગ થાય, આપણને ડર લાગે, આપણને ઇન્સ્પિરેશન થાય. પોઝિટિવ જ ન હોય પણ નેગેટિવ પણ હોય, પણ આની અંદર એની જે ઇફેક્ટ જે છે એ બહુ જ પાવરફુલ હોય, અને એ અમુક મગજના અમુક ભાગોમાં બહુ જ સ્ટ્રોંગલી વર્ક કરે, અને એનું જે રીવાયરિંગ રિપીટ થાય ને. એક ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે શું કે આપણા મગજની અંદર પ્લાસ્ટિક કેવું હોય, પ્લાસ્ટિક ને કેવું તમે ખેંચ્યા રાખો ખેંચ્યા રાખો તાર એના કોઈ દિવસ ખતમ ના થાય, રાઈટ? અને એને ફોર્મ પણ તમે બદલી શકાય, રાઈટ? એવી રીતે આપણા બ્રેઇન ની અંદર ન્યુરોપ્લાસ્ટિસિટી છે, તો એ ન્યુરોપ્લાસ્ટિસિટી જે છે ને એને એબ્સોર્બ કરવાનું ચાલુ કરે, અને એ જેટલી સ્ટ્રોંગ થઈ જાય એટલી આપણી ફિલિંગ પણ દિમાગની અંદર, બ્રેઇન ની અંદર આપણી એ કેમિકલ્સ જે છે એ વધી જાય. હવે આ કેમિકલ વધી જાય તો બી પ્રોબ્લેમ, અને ઓછા થઈ જાય તો બી પ્રોબ્લેમ, રાઈટ? અને આ કેમિકલ વધી જવું એટલે પછી ડાયાબિટીસ થવું, જે લોકો, અને આ કેમિકલ જ રિલીઝ કરે છે સ્ટ્રેસ હોર્મોન્સ. એ સ્ટ્રેસ હોર્મોન્સ જે રિલીઝ કરે એટલે એ સ્ટ્રેસની અંદર શું થાય કે બીકોઝ ઇટ્સ અ બ્રેઇન હોય, બ્રેઇનની અંદરથી કેમિકલ રિલીઝ થાય તો એ તો બોડીમાં જાય, એ બોડીમાં જાય એટલે તમને ડાયાબિટીસ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય, પછી હૃદયના ધબકારા વધી જાય, અને ડિપ્રેશન વધી જાય, વિચારો ઉપર કંટ્રોલ જતો રહે, રાઈટ? તો આ કેમિકલને બેલેન્સ કરવા માટે પછી જ્યારે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, અને ઇવન આઉટ ઓફ કંટ્રોલ શું, ડાયાબિટીસ થઈ જાય, ડોક્ટર પાસે ના જવું પડે, ગોળીઓ ના લેવી પડે, એક વખત બ્લડ પ્રેશરની ગોળીઓ ચઢો એટલે પછી લાઈફ ટાઈમ સુધી મરે ત્યાં સુધી લેવાની બ્લડ પ્રેશરની ગોળીઓ, આને બેલેન્સ કરવા માટે જયારે ડોક્ટર પાસે જાય, સાયકોલોજીકલ ડોક્ટર પાસે જાય, તો સાયકોલોજીકલ ડોક્ટર તમને એન્ટી ડિપ્રેશન્ટ જે છે ને એ પ્રિસ્ક્રાઇબ કરીને આપે, અને એન્ટી ડિપ્રેશન જે પ્રિસ્ક્રાઇબ કરીને આપે એની અંદર ચાર જે હોર્મોન્સ, ચાર જે કોમ્પોનન્ટ હોય છે એ આ ચાર કેમિકલના કોમ્પોનન્ટ હોય છે, સેરોટોનિન, ડોપામાઇન, ઓક્સિટોસિન અને એન્ડોર્ફિન.
રાઈટ. એટલે આ ચાર કેમિકલના કંઈક ને કંઈક કોમ્પોનન્ટ તમારા એન્ટીડિપ્રેસન્ટમાં હોય. હવે આ કેમિકલ આપણા બ્રેઇનમાં શું કરે છે? એ કેમિકલ આપણા બ્રેઇનની અંદર હેપી હોર્મોન કરે છે. જો આ બેલેન્સમાં હોય દેન વી ફીલ હેપી, વી એક્સપિરિયન્સ હેપીનેસ. આપણને એક્સપિરિયન્સ થાય, આપણને અનુભવ થાય, અને આને બેલેન્સ કરવા માટે આપણે બહુ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની એક્ટિવિટી કરીએ. આપણે આખો દિવસ તો તમે ઇટ્સ નોટ પોસિબલ કે તમે આમ પલાટી વાળીને બેસી જાઓ ને ઓમ શાંતિ કર્યા રાખો ને પછી કંઈક એક વખત સમુદ્ર કિનારે જાઓ ને એક વખત પરમધામમાં જાઓ ને એક વખત આમ જાઓ, આખો દિવસ તો ના થાય બરાબર રાઈટ. પણ બ્રેઇન તો આખો દિવસ ચાલે છે, કેમિકલ્સ તો આખો દિવસ રિલીઝ થાય છે રાઈટ, કેમિકલ તો આખો દિવસ રિલીઝ થાય છે. તો આપણી પાસે બેલેન્સ લાઈફ એક્ટિવિટી હોવી જોઈએ જો ઇફ યુ વોન્ટ ટુ ફીલ હેપી. ઓકે, એટલે જે વ્યક્તિ ખુશ હોય છે જીવનમાં તો એની આ બધી નિશાની છે. ખુશી વ્યક્તિ, જે વ્યક્તિ ખુશ હોય ને તો ખુશી માટે અને સુખ માટે આપણે ત્રણ આપણે વ્યક્તિ ઉપર, સિચ્યુએશન ઉપર, પછી ઇવેન્ટ ઉપર ડિપેન્ડન્સી આપણી હોય છે કે કોઈ વ્યક્તિથી આપણને ખુશી થાય, કોઈની સાથે વાત કરવાથી ખુશી થાય, પછી વેકેશન કરવા જઈએ તો ખુશી થાય રાઈટ, અને અને કાં તો ઘરમાં પાર્ટી હોય તો ખુશી થાય, પ્રસંગ હોય તો ખુશી થાય. આપણે ખુશી માટે જ તો આ બધું કરીએ છે, કરેક્ટ? સુખ માટે જ કરીએ છીએ ને, હેપીનેસ સુખ ખુશી માટે કરીએ છીએ. જે ખુશ વ્યક્તિ હોય ને એ વ્યક્તિને ઇન્ટિગ્રિટીથી જીવવા માટે, એક પ્રમાણિકતા ભર્યું જીવન જીવવા માટે કોઈ તકલીફ ન થાય. એની હાર્ટબીટ પ્રમાણિકતાથી જીવવાનું આવે તો એની હાર્ટબીટ વધી ન જાય, તકલીફ ના થાય. બીજું, જે સુખી વ્યક્તિ હોય એને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું એની માટે ઇઝી થઈ જાય. તો જો સુખી થવું હોય તો લિવ ઇન ધ મોમેન્ટ, અને આ ક્ષણે મારો જન્મ થયો, મારો દર ક્ષણે મારો જન્મ થાય છે, એવી રીતે જીવવાનું કે ધીસ ઇઝ, ધીસ મોમેન્ટ ઇઝ માય ન્યુ લાઈફ. તો જ પાછળને ફૂલ સ્ટોપ લગાડીને આ મોમેન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની બુદ્ધિની ક્લેરિટી હશે કે હાઉ ડુ આઈ ઇન્વેસ્ટ માય મોમેન્ટ ઇન અ બેટર વે. આ ક્ષણમાં, આ સ્થિતિમાં જો હું એક મિનિટ કે દસ મિનિટ પહેલાનું પણ વિચારું છું તો હું આ સ્થિતિની અંદર મારો ટાઈમ, મારી લાઈફ, મારા ફ્યુચર માટે ડિસ્ટ્રક્ટ કરું છું. એટલે સુખી વ્યક્તિ આ ચોઈસ ના કરે, જેને સુખી થવું હોય એની આ ચોઈસ ના હોઈ શકે. બીજી વસ્તુ કે એને જે બી જીવનમાં મળ્યું છે એની માટે કૃતજ્ઞતા હોય, ગ્રેટિટ્યુડ હોય. કારણ કે તમે જોજો, જે કોઈ બી વ્યક્તિ હશે ને તમારા જીવનમાં, કે કોઈ બી સિચ્યુએશન હશે ને, એની અંદર જો ઉણપ અને ખામી જોઈશું ને તો ખુશી સુખ એ આપણા ઘરના દરવાજાથી બહાર જતી રહેશે. તમે જીવનમાં જોજો, જ્યારે પણ તમે ખુશ છો ને ત્યારે તમે એક ક્ષણમાં પોઝિટિવિટી જોઈ છે, એની અંદર તમને સુંદરતા દેખાય છે. વિચાર કરજો, જ્યારે ઈ મોમેન્ટને વિચાર કરજો કે જ્યારે તમને ખુશી થઈ છે, સુખનો અનુભવ થયો છે, 100% તમે એની અંદર એક સુંદરતા, એક યુનિક અચીવમેન્ટ તમને મહેસૂસ થયો છે. કારણ કે આપણું હ્યુમન બ્રેઇન જે રીતે ફંક્શન કરે છે ને, આજ દિવસ સુધી પણ ફંક્શન કરે છે, એનીમાં એને ખુશીને અન્ડરસ્ટેન્ડિંગ શું છે આપણા બ્રેઇનની અંદર, આપણા બ્રેઇનની અંદર ખુશી માટે મીન્સ યુ વોન્ટ ટુ અચીવ સમથિંગ, યુ હેવ, આપણે ખુશીને છે ને અચીવમેન્ટ સાથે કમ્પેર કરીએ છીએ. પછી અચીવમેન્ટ ઇન ધ સેન્સ એવું નહીં કે વ્યક્તિનું અચીવમેન્ટ, એનીથિંગ, નાનામાં નાની વસ્તુ. અને એ જો રિપીટેડલી એક જ વસ્તુનો અચીવમેન્ટ હોય છે ને તો આપણી ખુશીનો પારો ઉપરનો નીચે થઈ જાય છે. વી વોન્ટ ડિફરન્ટ,
વી વોન્ટ સમથિંગ ન્યૂ. અને ધેટ્સ વાય આપણે જે બી જીવનમાં ઓલો ઘર હશે એને ડેકોરેશન કરશે નહીં તો ઘણા લોકોને તો એવું હશે કે આ પલંગ છે ને આમ છે ને બે દિવસ પછી પાછો પલંગને આમ કરશે પછી ઓલા ટેબલને આમ કરશે પછી આમ ખસેડશે કેમ બીકોઝ આપણી માટે ખુશી એટલે ઇટ્સ રિલેટેડ ટુ સમથિંગ ટુ અચીવ સમથિંગ શુડ બી કમિંગ ફ્રોમ આઉટસાઇડ ઇન કે મારી અંદર કંઈક મળી રહ્યું છે યુ નો પ્રાપ્તિ ધેટ્સ અ રાઇટ વર્ડ પ્રાપ્તિ થવી is equal to khushi and a sukh. That's what our definition is. Hu khush chu karan ke hu meditation karu chu. Hu khush chu karan ke hu satsang ma jau chu. Hu khush chu karan ke maro chokro graduate thai gayo. Hu khush chu da 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 da. Hu khush chu etle tame jyare bhi jojo hu khush chu karan ke che આપણા ખુશીના કારણો છે ને સો વી ઓલવેઝ કમ્પેર સુખ અને ખુશી વિથ સમ રીઝન સો વી નીડ રીઝનિંગ ટુ બી હેપી અધર થિંગ ઇઝ કે આપણા જે બી રિલેશનશીપ છે ને એને ડિટેચ અને એન્જોયેબલ રાખવાના આપણને એવું લાગે કે આપણે કોઈને બોધર કરીએ છીએ તરત વિડ્રો કરી લેવાનું આપણને એવું લાગે કે આપણે કોઈને ટુ મચ ફોન કરીએ છીએ તરત ડિટેચ થઈ જવાનું આપણને કોઈને એમ લાગે કે આપણે કોઈની નસ ખેંચીએ છીએ તરત ડિટેચ થઈ જવાનું અને આપણી કોઈ નસ ખેંચતું હોય તો એ ડિટેચ થઈ જવાનું તો જ ડિસ્ટન્સથી રિલેશનશીપ અને ડિસ્ટન્સ ફિઝિકલ ડિસ્ટન્સની વાત નથી મેન્ટલી ડિસ્ટન્સ આપણે એવું સ્પેસ વી વોન્ટ ટુ ગીવ સ્પેસ બીજી વસ્તુ કે આપણે પોતાને સેલ્ફ ક્રિટિક નહીં કરવાનું આપણે પોતાની જાતની ભૂલો કાઢવી પોતાની જાતને બિટઅપ કરવાનું તો એ જે આપણું વેહિકલ છે એના મ્યુટ પર મૂકી દો ડોન્ટ સેલ્ફ અબ્યુઝ યોર સેલ્ફ પોતાની જાતને હંમેશા ખાણી ઓલી એની અંદર પોતાની ટીકા કરવી દેટ ઇઝ ટેકિંગ યુ અવે ફ્રોમ યોર ખુશી અધર થિંગ ઇઝ કોઈ બી પરિસ્થિતિ જે છે એનાથી કાં તો ચેન્જીસ જે આવવાના છે એનાથી અફ્રેડ નહીં થવાના આજે આપણે રહીએ જ છીએ એવી પરિસ્થિતિમાં કે આપણને કાલે નથી ખબર છ મહિના સુધી પછી શું પરિવર્તન આવશે વી ડોન્ટ નો અને જો પરિસ્થિતિની સાથે સાથે આપણી માનસિક સ્થિતિને બદલ્યા જ રાખશે તો આપણું ઓલું જે નેગેટિવ કેમિકલ જે છે એ કેટલું રિલીઝ થશે હાઉ કેન યુ સ્ટોપ ઇન દેટ સિચ્યુએશન How can you stop your brain to release that chemical? You know what I mean? કે થાય છે બધું એક્સટર્નલ પણ જે બ્રેન ની અંદર એક્ટિવિટી થાય છે એ બહુ સટલ થાય છે રાઈટ પછી આપણે સિમ્પલમાં સિમ્પલ વસ્તુ હોય ને એને પણ એન્જોય કરવાની ઓલા ઝાડમાં પાણી નાખતા હોય એને એન્જોય કરવાની ડિશવોશ કરતા હોય એને પાણી એન્જોય કરવાની રાઈટ નાનામાં નાની વસ્તુને એન્જોય કરતા શીખવાનું કોઈ બી કામ કરીએ એની અંદર આપણું હાર્ટ એન્ડ સોલ હોવું જોઈએ અને ધેન યુ ફોરગેટ અબાઉટ એવરીથિંગ જ્યારે આપણે આ જે કામ કરીએ છીએ 100% તમે 100% તો હાર્ટ એન્ડ સોલ મારી સાથે છો નહીં છો 100% હાર્ટ એન્ડ સોલ કેટલા છે મારી સાથે હા હાર્ટ એન્ડ સોલ નથિંગ ઇઝ ગોઈંગ નો વેર માઇન્ડ ઇઝ ગોઈંગ નો વેર રાઈટ તો 100% જ્યારે આપણું હાર્ટ એન્ડ સોલ હોય ને દેન ઓનલી વી કેન ગેટ ધેટ જોય આઉટ ઓફ ધ મોમેન્ટ અને ગીવ ઇન રિટર્ન જસ્ટ ડોન્ટ કીપ ઓન ટેકિંગ ધ મોર યુ ગીવ ધ મોર યુ રિસીવ એન્ડ ધ મોર યુ રિસીવ ધ મોર યોર બ્રેઇન રિલીઝ ધોઝ પોઝિટિવ કેમિકલ્સ અને બધી વસ્તુને સિરિયસલી નહીં લેવાની પર્સનલી નહીં લેવાની કોઈનો મૂડ ખરાબ હોય ને તમને કંઈ કહી જાય તો એનો પ્રોબ્લેમ છે તમારો નથી આપણે પોતાની જાતને કહેવાનું દેટ્સ નોટ માય પ્રોબ્લેમ રાઈટ એક વ્યક્તિ છે એ બિચારો આજે 15-20 દિવસથી છે એ રોજ મારી પાસે કહે તારી તો આ ભૂલ છે તું તો આવી જ છે તું તો તેવી છે મેં કીધું આ બરાબર છે તારું પતી ગયું
ખુશ થઈ ગયો તો આગળ આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની, પોતાની જાતે પ્રૂવ જ નહીં કરવાની. હા બરાબર, આપણને ખબર છે ને આપણે શું છે, વી નો અવર હાર્ટ. તો બહુ સિરિયસલી લે ને બધાને, બહુ સિરિયસલી લે તો આખી જિંદગી રડિયા જ રાખે. બહુ સિરિયસલી નહીં લેવાનું અને બહુ પર્સનલી પણ નહીં લેવાનું. ધેટ્સ અ બિગેસ્ટ પ્રોબ્લેમ. જોયું મને કીધું આવું? યસ યસ, જોયું મને આવું કીધું. સાઉન્ડ ફેમિલિયર? યસ. હા જોયું મને આવું કીધું, મને આવું કીધું. એને તમને પકડીને કીધું કે તમે લીધું? ઈગો હર્ટ થયો ને? ઈગો ના, પણ એને પકડીને તમને કીધું કે તમે લીધું? ના લીધું, લીધું હા, દુઃખ લીધું, દુઃખ લીધું. એટલે આને મને આવું કીધું, બોલ હવે હું તો એવી છું નહીં ને, હું તો કેટલી સારી છું, હું તો કેટલું કરું છું, મારા તો મનમાં એવું કઈ છે પણ નહીં. સાઉન્ડ ફેમિલિયર? દીદી એવું વિચારવાનું ને કે એમનો, એ લોકોનો ઓપિનિયન છે, મારો નથી, રાઈટ? એક્ચ્યુઅલી છે ને, કારણ કે હજુ આપણે તો છે ને હજુ જ્ઞાન લીધું છે, રાઈટ, થોડું ઘણું. પણ દરેક વ્યક્તિ જે આજે તમને સવારના કહેતા હતા, રાઈટ, ધેટ કમ્પેરિઝન, આપણે કમ્પેર રીતે નથી કરવાનું. તમને સવારના મુરલીમાં સુકન્યાબેન સંભળાવતા હતા ને કમ્પેરિઝન એ રીતે ભલે નથી કરવાનું, પણ કમ્પેરિઝન આપણે પોતાની જાતને એ નથી કરવાનું કે હું જ્ઞાની છું ને એ અજ્ઞાની છે, એમ નહીં. કે પરમાત્માએ મને તો જ્ઞાન આપ્યું છે, રાઈટ? તો મને જયારે જ્ઞાન છે અને એ આત્માને જ્ઞાન નથી, તો મારે એનું શું ખોટું લગાડવાનું? આજે આમ છે કે છે, 10 મિનિટમાં પાછું બદલાઈ જશે એ માણસ, કારણ કે દે ડોન્ટ હેવ કંટ્રોલ ઓવર ધેર ઇમોશન્સ ને, દે ડોન્ટ હેવ કંટ્રોલ ઓવર ધેર ઇમોશન્સ. સો દેટ્સ વેર લાઈક યુ નીડ ટુ નો દેટ ઇટ્સ નોટ ધેમ. એ નથી બોલતા, એ પોતાના ઇમોશન્સ ને કંટ્રોલ નથી કરી શકતા, એટલે એ મોઢામાંથી જે નીકળે છે ઇટ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. તો આઉટ ઓફ કંટ્રોલ ની અંદર આપણે પોતાની જાતને કંટ્રોલ કરવાના કે એના આઉટ ઓફ કંટ્રોલ માં આપણે આઉટ ઓફ કંટ્રોલ જવાનું, રાઈટ? એટલે આ બધી જે વસ્તુ બહુ 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 લોકોને જો સિરિયસલી લઈએ ને તો જીવન ના જીવાય. આ બે વસ્તુ છે ને, that makes me always happy. You will always find my face is almost smiling. તમે જોયું, right? I like મારું રોતું face તો જોયું નથી, right? So that મને હેમાબેન પણ કહે કે તો અમે તો હસકી કેવી રીતે રહે? મેં કહ્યું હમણાં જીવવાનું, તમે મારી સામે છો, મારે તમને પ્રેમ આપવાનું, દેટ્સ માય બિઝનેસ, પીરિયડ, દેટ્સ માય ગોલ. મારી સામે જે વ્યક્તિ છે એને પ્રેમ આપવાનો, ખુશી આપવાની, દેટ્સ માય ગોલ. પછી આગળ કોણ ગયું, પાછળ કોણ ગયું, આગલા વાળે શું કીધું, પાછલા વાળો શું કહેશે, એ બધું વિચારવાનું જ નહીં ઈ મોમેન્ટ પર. ધેન ઓન્લી યુ કેન લીવ ધ મોમેન્ટ, રાઈટ? આપણે ક્વેશ્ચન પછી કરવાના. હું ઓલરેડી લેટ છું કે ના? આઈ હેવ ટાઈમ. યસ, તો હેપીનેસ કેમિકલ નો છે ને, આઈ લાઈક ધીસ વિડીયો. આ ઇંગ્લિશમાં છે, તમારામાંથી જેને બિલકુલ ઇંગ્લિશ નહીં સમજાતું હોય ને, મને જરા હાથ ઉપર કરજો. કોને? સીતાબેન ને નથી સમજાતું, બીજા કોઈને બિલકુલ ઇંગ્લિશ નથી સમજાતું? હુ ડઝન્ટ નો ઇંગ્લિશ એટ ઓલ? માય મમ, આઈ થિંક. ઓકે, આ તો બહુ સાયન્ટિફિક છે ને, પણ હું સિમ્પલ ભાષામાં સમજાવીશ જેને ઇંગ્લિશ નથી સમજાતું. બટ ધીસ ઇઝ, મને આ બહુ જ વિડીયો ગમ્યો હતો, એટલે મેં કીધું કે આઈ વોન્ટ ટુ શેર વિથ યુ. When you feel good, your brain is releasing one of the happy chemicals, dopamine, serotonin, oxytocin, or endorphin. We want these good feelings all the time, but they are not meant to be on for no reason. They're designed to reward you with a good feeling when you do something good for your survival. Our brain defines survival in a quirky way, alas,
which is why we all do quirky things to feel good. Our happy chemicals are inherited from earlier mammals, and we control them with brain structures that all mammals have in common. The mammal brain can't tell you in words why it turns on the chemicals, because it doesn't process language. When you know what turns them on in animals, everything makes sense. Dopamine surges in a monkey when it sees a fruit it can reach. Each step closer to a reward stimulates more dopamine. But the joy and excitement of dopamine stops when you get what you seek because it has already done its job. Then you have to do more to get more. The dopamine spurts of your youth built neural pathways that tell you how to turn it on today. These pathways helped our ancestors survive in a harsh world, and today they help you find rewards in ways that worked for you before. You can build new dopamine pathways to turn it on in new ways, but it takes a lot of repetition. Serotonin, oxytocin, and endorphin have their own jobs to do. Each surge builds the neural pathway that tells you to expect more good feelings in the same way. Each spurt is so short that you always have to do more to get more. Our brain evolved to promote survival, not to make you feel good. Nothing is wrong with you. Your happy chemicals are not designed to be on all the time. Ups and downs are natural, but you can build new paths. Got it? કે આપણા બ્રેનની અંદર જે આ કચકાઈ જેને નથી સમજાતું ઇંગ્લિશ એની માટે કહું છું કે આપણા બ્રેનની અંદર એવા કેમિકલ છે જેવી રીતે કે એને કીધું કે ઓલો વાંદરો છે તે વાંદરા એ બધા કેમિકલ એ સેમ ઇવન એનિમલ્સમાં પણ હોય છે એટલે એનિમલ્સ હેપી થાય છે ને એ લોકોના પણ એક્સપ્રેશન હોય છે દે ઓલ્સો સી હેપી રાઈટ કૂતરાને પણ ખુશ હોય તો ખબર પડે છે ને માલિકને કે આ ખુશ છે કરેક્ટ તો એની અંદર પણ કેમિકલ તો રિલીઝ થતા હશે ને કેમિકલ જયારે રિલીઝ થાય છે ત્યારે એ વસ્તુ એમ લોકોએ બતાવી કે જયારે આપણી પાસે ગોલ હોય કે મારે અચીવ એક્ઝામ્પલ રાઈટ આપણે સ્કૂલમાં જઈએ તો સ્કૂલમાં જઈએ તો મારો નંબર આવવો જોઈએ ફર્સ્ટ તો બધાના અંદર જો હું ફર્સ્ટ આવું તો મા બાપનું પણ ખુશી થાય છોકરાને પણ ખુશી થાય હવે ચલો 10મું થઈ ગયું હવે તો 12મામાં ઓર વધારે પર્સન્ટેજ લાવ એટલે પાછું સેરોટોનિન લેવલ પાછું ચાલુ થાય એના પાછા ઓલા જે એના કેમિકલ રિલીઝ થાય પછી પાછું 12મા પછી ગ્રેજ્યુએશન ને ગ્રેજ્યુએશન પછી માસ્ટર્સ અને માસ્ટર્સ પછી પીએચડી ને ઇટ્સ લાઈક ઓલવેઝ મોર એન્ડ મોર એન્ડ મોર એન્ડ મોર એન્ડ મોર એટલે આપણને એવી રીતે આપણે જીવ્યા છીએ કે હેપીનેસ લાવવી હોય તો આપણે કંઈક વધારે રોજ કરવું પડે કરેક્ટ એટલે તો આપણે કહીએ ને કે બેન અમે 4 કલાક મેડિટેશન કરીએ તો હવે 8 કલાક કરીએ તો અમે બહુ બધા વિકર્મો વિનાશ થઈ જશે રાઈટ that's it right even spirituality ma pan evu j hoy correct jo aaje apna je aaje 4 chemicals je release thaye ne ene apne samajye ane eni mate apne kai prakar ni activity kariye chie ane karta reva thi aa balance ma re ane apna je negative chemical e ocha thai jaye to ena thi apnu diabetes heart blood pressure heart ની ડિસીઝીસ છે એ બધી અને સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જાય ડિપ્રેશન ઓછું થઈ જાય વેસ્ટ થોટ્સ ઓછા થઈ જાય અને આપણું કેમિકલ બેલેન્સ મળે તો જે ડોપામાઇન જે કેમિકલ છે એ રિવોર્ડ ચેનલ છે ઇટ્સ લાઈક રિવોર્ડિંગ એટલે આપણને જ્યારે કોઈ પ્રાપ્તિ થાય તો આ કેમિકલ રિલીઝ થાય તો એ પ્રાપ્તિ કરવા માટે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો આપણે દરેક કાર્ય જે છે એને ઉત્તમથી ઉત્તમ રીતે કરવું બેસ્ટ ગીવ યોર બેસ્ટ વેરી નાઇસલી બહુ જ પ્રેમથી આપણા કાર્યની અંદર આપણે પ્રેમ શક્તિ અને આનંદથી કરવું કોઈ પણ કામ તો એનાથી એ કેમિકલ રિલીઝ થાય બીજું ટેક કેર ઓફ યોર સેલ્ફ વેરી વેલ પોતાની જાતને આપણે આજે ઘણા બધા છે કે જે લોકો એક વખત જો એસ્પેશિયલી ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે એક વખત ઘૂસી જાય ને તો એને બહાર કાઢવાની બહુ તકલીફ થાય રાઈટ એક વખત તમારું શરીર વધવા લાગે તમારા અને આ કેમિકલ્સ જે આના ઇમ્બેલેન્સથી જે તમારા આના થાઇરોઇડના કેમિકલ્સ જે છે એ રિલીઝ થઈ જાય થાઇરોઇડ આવી ગયો દેન યોર બોડી ઇઝ ઓલ મેસ્ડ અપ રાઈટ
અને એ બધાની અંદર જો તમે મેડિસિન લેતા હોય અને પોતે પોતાની જાતને કેર નહીં કરતા હોય then how are you going to keep yourself બધું જ હશે બાબા હશે બધું હશે પણ શરીર જ નહીં ચાલતું હોય અને શરીર જ પેનફુલ હશે તો યુ કાન ડુ નથિંગ યોગ પણ ના લાગે મેડિટેશન પણ ના થાય કશું જ ના થાય એટલે આપણે શરીરની કાળજી લેવી અને એને પ્રાયોરિટી બનાવવી especially once you hit 35 now it's compulsory 35 pachi you don't have luxury ke je khao e khao exercise nahi karo ne badhu nahi karo whatever ane je khao e khao jare khao e khao be time e khao no you have to keep yourself a chart right to tamaru aa chemical je che reward chemical ge che e balance pare se biji vastu રાઇટ કોન્શિયસનેસમાં હવે આની અંદર મારે બહુ જવાની જરૂર નથી અને રાઇટ કોન્શિયસનેસમાં રાઇટ ટાઈમ પર રાઇટ ફૂડ ખાવું રાઈટ એટલે આપણે ફૂડનું તો બધું થઈ ગયેલું છે બીજું કે નાની નાની પણ નાની નાની વસ્તુમાં પણ છે ને ખુશ રહેતા સી તો એ વસ્તુમાંથી પોતાની જાતને કારણ કે ઘણા લોકો નાના ઓડું જતું રહેશે ને આપણે ટાઈમે પહોંચી જવું પડશે 5 મિનિટમાં કયું ખાટું મોડું થઈ જાય એન્જોય કરવાની ને લાઈફ એન્જોય કરવા પૈસા ખર્ચીને આવ્યા તો લાઈફ એન્જોય કરવાની ઘણા લોકોને તો હંમેશા એવું જ હોય હવે આના પછી શું કરવાનું છે અરે ભાઈ તમે આ વોટરફોલ જો ના હવે આપણે પહોંચવાનું ને આપણે બસનો ટાઈમ થઈ ગયો અરે બસ તમે વોટરફોલ એન્જોય કરો ને બેન રાઈટ હું આ નાની અમાર છે કે સેલિબ્રેટ લિટલ વિન્સ બીકોઝ તમે આપણે નાની નાની વસ્તુને આપણે જસ્ટ લેટ ગો એન્ડ યુ આર લુઝિંગ યોર લાઈફ એન્ડ ધેટ્સ વેર યોર કેમિકલ ઇઝ ઇમ્બેલેન્સિંગ બીજું હવે આ જે છે એ સાયન્ટિફિકલી એમાં કહેવામાં આવેલું છે નવી રિસર્ચ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે હવે મેડિટેશનથી આ કેમિકલને બેલેન્સ કેવી રીતે કરાય તો ન્યૂઝ રિસર્ચ ફાઉન્ડ નવા સંશોધનમાં એ જણાવવામાં આવ્યું છે કે જો તમે મેડિટેશન કરો તો એની અંદર ડોપામાઇન જે છે એની ફ્રિકવન્સી વધી જાય આ કેમિકલની ફ્રિકવન્સી વધી જાય અને જ્યારે 8 મેડિટેશન ટીચરની સ્ટડી કરવામાં આવી ત્યારે 64% ઓફ ધ એ લોકો જે ટીચર્સ મેડિટેશન ટીચર્સ હતા એની અંદર સૌ વધારે એ ડેફોમાઇનનું કેમિકલ જોવામાં આવેલું રાઈટ એટલે મેડિટેશન કરવાથી આ કેમિકલ બેલેન્સ થાય છે એટલે મેડિટેશનથી આપણું ઓટોમેટિકલી આ બેલેન્સ થાય છે અને મેડિટેશનથી કેવી રીતે થાય છે ધેટ્સ વી આર ગોઈંગ ટુ ગો ઇન ડિટેલ નેક્સ્ટ કેમિકલ છે એ છે ઓક્સિટોસિન રાઈટ હવે ઓક્સિટોસિન જે છે એ આપણા લવ હોર્મોન્સ છે એટલે લવની એનર્જી જે છે એ બેલેન્સ કરે છે ઓફકોર્સ લવ મીન્સ વોટ ઇટ્સ અ એક્સપ્રેશન એન્ડ એક્સપ્રેશન ઇન વોટ ઇઝ અ રિલેશનશીપ જે લોકોને રિલેશનશીપના ઇશ્યુઝ હોય ને એ લોકોના ઘરમાં ઝઘડા થતા હોય અબ્યુઝ થતું હોય કે લોકોને બનતું ના હોય કોઈ મૃત્યુ થઈ ગયું હોય એની યાદમાંથી બહાર ના આવતા હોય કે વોટ એવર રિલેટિવ્સ રિલેશન એની રિલેશનશીપ ઇશ્યુઝ જે વ્યક્તિને રિલેશનશીપ ઇશ્યુઝ હોય એનું આ ઓક્સિટોસિન કેમિકલ રિલીઝ કરવાની ફ્રિકવન્સી ઓછી થતી જાય જો એ ઓછી થતી જાય તો આત્મા ડિપ્રેશનમાં જાય અને આત્મા ડિપ્રેશનમાં જાય તો દેન શી ફીલ્સ નોબડી લવ્સ મી રાઈટ તો જે લોકોને એટલે જ લોકોને આજે કેમ અમેરિકામાં આટલા બધા પેટ્સનું ઓલું છે બીકોઝ દેટ ગીવ્સ ધેમ ધ સેન્સ ઓફ રિલેશનશીપ એ જે એમનો જે પ્રેમ છે એનો જે નિસ્વાર્થ પ્રેમની ભાવના છે એનાથી શું થાય છે અને એટલે જ સર્વિસ ડોગ હોય છે કરેક્ટ સર્વિસ ડોગ કેમ હોય છે દે નીડ અ સર્વિસ ડોગ સર્વિસ ડોગ એટલા માટે હોય છે કૂતરાઓને તમે લીગલી સ્ટોપ ગવર્મેન્ટ ઓફિસિસમાં જો સર્વિસ ડોગ હોય યુ કેનોટ લીગલી સ્ટોપ રાઈટ તો એ શા માટે હોય છે નહીં તો એ ઓલી આત્માનું જો કેમિકલ ઇમ્બેલેન્સ થઈ જાય અને એને કંઈ થઈ જાય તો એની ઇફેક્ટ આજુબાજુના વાતાવરણને પડે રાઈટ અને આ આપણે જાણવાની કેમ જરૂર છે કારણ કે આપણે લોકોની સેન્સિટિવિટીને પણ સમજવાની જરૂર છે ઇટ્સ નોટ અબાઉટ વોટ આઈ થિંક ઇટ્સ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ વેર ધ અધર પર્સન ઇઝ
રાઈટ? એવી જ રીતે બાળકો સાથે રમો, બીકોઝ દે આર વેરી પ્યોર એનર્જી, રાઈટ? એટલે પ્યોર એનર્જીના કનેક્શનમાં રહેવાથી ઓક્સિટોસિન જે છે, એ એનર્જી જે છે, એના જે હોર્મોન્સ જે છે એ રિલીઝ થાય છે. અને એપ્રિશિએટ કરો, ગ્રેટફુલનેસ રહો, કોઈ બી વ્યક્તિને તમે એની વેલ્યુને સમજો, વ્યક્તિને તમારા લાઈફમાં આપેલા કોન્ટ્રીબ્યુશનને એક્સપ્લિસિટલી એક્સપ્રેસ કરો. વી હેવ ટુ બી લિટલ બિટ એક્સપ્રેસિવ, યુ હેવ ટુ સે સમટાઈમ્સ, તમારે કહેવું પડે ઘણી વાર. બહુ સરસ છે. કોઈની બી પ્રેઝ કરો, વખાણ કરો, સાચા વખાણ હોય તો કરો. કોઈ ભલે કંઈક બી સારું કરે ને તો કરો, કે આજે તે બહુ સરસ રસોઈ કરી છે, એક્ઝામ્પલ કહું છું, કે કેટલું સરસ ઘર સાફ કર્યું છે. નાનામાં નાની વાતનું પણ એપ્રિશિએટ કરતા શીખો, નાનીમાં નાની વાત. તો એ વ્યક્તિને ખબર પડશે કે સી, આને મારામાં એટલું બધું, શી કેર્સ વોટ આઈ ડુ, યુ નો વોટ આઈ મીન? એન્ડ ધેટ્સ હાઉ યુ બિલ્ડ યોર રિલેશનશીપ. કારણ કે તમે મેડિટેશન કરો, પણ આ બધી જીનામાં જીણી વસ્તુની પણ સમજવી એની સાથે એટલી જ જરૂરી છે, તો જ તમારું મેડિટેશનમાં પણ તમારા કેમિકલ રાઈટ ટાઈમે રિલીઝ થશે. કારણ કે જો આ ધ્યાન નહીં રાખવું હોય તો મેડિટેશનમાં બેસશો તો વ્યક્તિ ખેંચશે, અને પછી આ મેડિટેશનમાં ડાફોડા મારશે. સિસ્ટર, પણ ઘણા લોકો ખાલી ખાલી મીઠું બોલતા હોય આપણી આગળ, પણ પછી પાછળ તેમની ફીલિંગ આપણા માટે સારી હોય નહીં, તો એમનામાં કયા પ્રકારનું કેમિકલ રિલીઝ? ઓફકોર્સ એમના એમની અંદર જે છે એ નેગેટિવ કેમિકલ જ રિલીઝ થાય, રાઈટ? ઇટ્સ ફોર ધેમ, ઇટ ઇઝ. એટલે માટે જ કહેવાય છે કે વ્યક્તિને કોઈના ડિસ્ટ્રક્શન કરવાની જરૂર નથી હોતી, પોતે પોતાનું સેલ્ફ ડિસ્ટ્રક્શન કરવા માટે ફૂલ કેપેબલ છે. આપણે કોઈની ફિકર કરવાની જરૂર નથી. એ લોકો પોતાનું ડિસ્ટ્રક્શન વેરી વેલ, દે નો હાઉ ટુ ડિસ્ટ્રક્ટ ધેમસેલ્ફ, એન્ડ ધીસ ઇઝ વોટ દે આર ડુઈંગ. ધીસ ઇઝ હેપનિંગ ઇન ધેર બ્રેન, ઓનલી થિંગ ઇઝ ધે ડોન્ટ નો. એમના ગુજરાતીમાં કોને સિસ્ટરને શું કહેવાય? હા, ગુજરાતીમાં શું કહેવાય? કોને સને કહ્યું એને? મેં કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની કોઈ એક્ઝામ્પલ, કોઈ મીઠું બોલે છે પણ અંદરથી એ મીન નથી કરતું, રાઈટ? એટલે મીન નથી કરતું કે એમનો એવો ભાવ સાચી રીત સાચા ભાવથી નથી કરતા. તમારા વખાણ કરે છે પણ એની ભાવ અંદર ભાવના સાચી નથી. તો ભાવના સાચી નથી કારણ કે એ અંદર અને બહારની અંદર ઇક્વલ નથી, સમાનતા નથી. ઓફકોર્સ કેમિકલ ઇમ્બેલેન્સ, એ પ્રકારના જે રસાયણો જે છે, એ નેગેટિવ રસાયણો જે છે એ લોકોને જ પોતાની ઇફેક્ટ કરે. કારણ કે એમને શું કરવું પડે કે એમણે ડ્યુઆલિટીને ડીલ કરવી પડે વિધિન પોતાની અંદર. જે દોગલું પડું હોય ને, એટલે એને શું કહેવાય ગુજરાતીમાં? બંને સાઈડ બે બોથ ડોંગ ને, ડબલ સ્ટાન્ડર્ડ, ડોંગ ડોંગ કરો પડે ને, ડોંગ ડોંગ, યા યા ડોંગ. એ ડોંગ જે કરતા હોય ને, એ લોકોની માટે એ બ્રેનને વધારે વર્ક કરવું પડે અને એના કેમિકલ પણ નેગેટિવ રિલીઝ થાય, અને ધેટ્સ વેર ઇવેન્ચ્યુઅલી તમારે એમના એમના ફેસ ઉપર જે ખુશી અને જે પ્રાપ્તિ જે છે બહુ બહુ ક્ષણિક જ રહે. તમે કોઈને છે ને, આપણે કોઈ બી વ્યક્તિ સાથે, કોઈ તમારી વાત નથી કરી, કોઈ બી વ્યક્તિ હોય, કોઈને પણ દુઃખ આપીને કે કોઈને પણ ઉલ્લું બનાવીને કે કોઈને પણ ધોકો આપીને બહુ સમય સુધી ખુશ ન રહી શકે. અંદરથી એ ખોખલું થતું જાય, એટલે એની અંદર છે જ નહીં. એટલે આપણે પછી લોકોની ફિકર નહીં કરવાની. એટલે જ તો બાબા કહે છે, તમે લોકોની ફિકર કરો જ નહીં, પોતાની પોતાની જે અંદરની એનર્જી જે છે એને બાબા શું છે સારી ભાષામાં, સિમ્પલ ભાષામાં કહી દે છે. પણ જ્યાં સુધી આપણે એને સાયન્ટિફિકલી સમજીએ નહીં કે એક્ઝેક્ટલી પ્રોસેસ શું થાય છે આની અંદર, ત્યાં સુધી એનો ઇમ્પોર્ટન્સ ના ખબર પડે. એટલા માટે જ આપણને ઘણી વખતે કોઈના ઘરે જઈએ ને તો અમુક નેગેટિવ પીપલ હોય કે ખબર નહીં,
એમના ઘરનો આપણને એ ફીલ થાય કે આઈ યુ ડોન્ટ વોન્ટ ટુ બી ધેર, યુ નો, કારણ કે નેગેટિવિટી બહુ લાગે આપણને સમાવ. કારણ કે કેમિકલ્સ છે, રાઈટ, એનર્જી છે. તમે અગરબત્તી હોય, રાઈટ, અગરબત્તીનું એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે. જ્યાં સુધી અગરબત્તી તમે અગરબત્તીને સળગાવો તો જ્યાં સુધી એની સુગંધ જે છે ને એ જ્યાં સુધી સળગે ને ત્યાં સુધી જ રહે, અને જેવી ઓલવાઈ જાય ને તો એની સુગંધ જે છે એ બહારથી આવવા વાળાને લાગે, પણ જે અંદર બેઠું હોય ને એનો સુગંધનો અનુભવ જ ન થાય. કરેક્ટ? થોડા વખત પછી તો બહારથી આવવા વાળાને સુગંધનો અનુભવ ન થાય. કહેવાનો ભાવ એ કે જ્યારે જે વ્યક્તિ જે નેગેટિવિટીની કેમિકલ્સ રિલીઝ કરતા હોય તો એના વાઇબ્રેશન જે છે એની અંદર જો આપણે ઘણા વખત સુધી રહીએ ને, then we also become kind of a part of it. We don't know. So we are very sensitive about it. આપણે એની સેન્સિટિવ થવું જોઈએ. અને જો હોય તો મેં પહેલી વખત જ કીધું, જો પોતાની જાતનું સુરક્ષણ નહીં કરો, લોકોને શું ગમે છે આપણે પૂછવાનું, લોકોને શું ગમે છે એમને કેવું લાગશે એ ઇમ્પોર્ટન્ટ છે કે મારી મેન્ટલ ઇમોશનલ હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, મારી જાતને પૂછવાનું, રાઈટ. હવે મેડિટેશનથી ઓક્સિટોસિન પણ જે છે એ પણ મેડિટેશનથી જે છે સ્પિરિચ્યુઅલ આ બધી સ્ટડી થઈ છે, અને એનાથી આ કેમિકલ પણ મેડિટેશનથી ઇઝીલી રિલીઝ થાય છે. જ્યારે પણ આપણું કોઈ બી કનેક્શન હોય હાયર બિંગ સાથે હોય તો આ ઘણા બધા, અને આ બધી સ્ટડીઝ જે છે આ બધું જે મેં લીધું છે ઇટ્સ લાઈક રિલાયબલ સોર્સિસ પરથી મેં લીધું છે, તો જ્યારે આપણે મેડિટેશન કરીએ છીએ ત્યારે નિસ્વાર્થ ભાવની અને એપ્રિશિએશન કરવાથી ઓક્સિટોસિન કેમિકલ જે છે રિલીઝ થાય છે. એટલે રિલેશનશીપના ઇસ્યુ કરવા માટે રિઝોલ્વ કરવા હોય ત્યારે ડોક્ટર જે છે જે કેમિકલ રિલીઝ કરવા માટેના જે ઓલા પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, દેટ્સ એની અંદર એક કેમિકલ કોમ્પોનન્ટ એ લોકો, કારણ કે આ કેમિકલ જો નેચરલી ઓછું હોય તો પછી બહારથી કન્સ્યુમ કરવું પડે, રાઈટ. એટલા માટે પછી ડોક્ટર પાસે જાય ને એ લોકો તમને અહીં આપે ને આપણને વી ફીલ ગુડ. એટલે લોકો મેડિસિનના પણ એડિક્ટેડ થઈ જાય છે, કરેક્ટ. પછી સેરોટોનિન લેવલ, મેડિટેશનની અંદર સૌથી વધારે અને ઇમ્પોર્ટન્ટ કેમિકલ રિલીઝ થતું હોય તો સેરોટોનિન છે. ઓકે, તમે રનિંગ કરો, સનલાઇટમાં જાઓ, નેચરમાં વોક કરો, સ્વિમિંગ કરો અને સાયકલિંગ કરો, એક કલાક આ દરેક એક્ટિવિટી વારાફરતી જો તમે આખા વીકમાં કરો, એટલે નવું સમથિંગ, તો તમારું સાથે સાથે મેડિટેશનની સાથે સાથે આ બધી ફિઝિકલ એક્ટિવિટી જે તમને ફાવે એ તમે કરો, પણ એક કલાક કરો, તો તમારું સેરોટોનિન લેવલ, કારણ કે સેરોટોનિન લેવલ ઇઝ અ મૂડ સ્ટેબિલાઇઝર. જ્યારે કોઈનો મૂડ બહુ ખરાબ હોય, દુઃખમાં હોય કે આમ ગુસ્સો આવતો હોય કે ફીલ થતું હોય કે ડિપ્રેસ ફીલ થતું હોય, તો આ ફિઝિકલ એક્ટિવિટી કરવાથી સેરોટોનિન લેવલ જે છે એ બેલેન્સ મારે છે. બીકોઝ સેરોટોનિન લેવલ જે કેમિકલ જે છે એ મૂડ સ્ટેબિલાઇઝર છે. ઓકે, અને એ પણ જ્યારે આપણે મેડિટેશનમાં કરીએ ત્યારે મેડિટેશનમાં તો સૌથી વધારે જે આપણા બ્રેનમાંથી કેમિકલ રિલીઝ થાય છે એ સેરોટોનિન થાય છે, કારણ કે સેરોટોનિન લેવલ જે છે એ સ્ટેબિલિટી લાવે. તમારા આપણી અંદર કલ્ચરને જે છે કામનેસ લાવે ને, તો તમને ખબર છે ઓલે અમુક એક કામ કરીને ઓલું આવે છે, સપ્લિમેન્ટ આવે છે કામ, હેવ યુ હર્ડ કામ? સપ્લિમેન્ટ જે છે એની અંદર એવા એક કોમ્પોનન્ટ છે જે તમારું સેરોટોનિન લેવલ ઓલું કરે. મેલાટોનિન સાંભળ્યું છે? યસ, ઓલ ઓફ ધ હોર્મોન્સ. યસ, સિસ્ટર. યસ, એક્ઝેક્ટ. હવે તમને નીંદ ના આવે તો શું કરાવો? કે તમને કે મેલાટોનિન લો. મેલાટોનિન છે મસલ રિલેક્સર છે. મસલ રિલેક્સર એટલે શું થાય? બ્રેનમાં જઈને આ કેમિકલ ઇન્જેક્ટ કરે. Because you are not creating, you need from external. જેમ વિટામિન્સ લઈએ એવી રીતે આ બધા કેમિકલ્સ પછી બહારથી કન્ઝ્યુમ કરવા પડે. ગોટ ઇટ? પછી જે છે લાસ્ટ જે છે એ એન્ડોર્ફિન છે. હવે એન્ડોર્ફિન જે કેમિકલ છે એ પેઇન કિલર છે.
હવે આપણને પેન હોય ને એટલે આપણે શું કરે છે, આપણી માટે પેન નો ઈલાજ શું છે ખબર છે? પેન નો ઈલાજ એટલે આપણે ડિસ્ટ્રેક્શન, ટીવી જોવા જઈએ, કઈ કઈ બી, લાઈક યુ નો, વી જસ્ટ વોન્ટ ટુ ડિસ્ટ્રેક્ટ ઇટ. આપણે વાતો કઈક બીજી કરીએ, હાથ પગ વગરની વાતો કરીએ, રાઈટ? આપણને એ વાતોમાં નથી જોવું, રાઈટ? એટલે જ્યારે આપણે પોતાની જેટને અવોઇડ કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે ધીસ ઇઝ રિઝોલ્વ, ધીસ ઇઝ નોટ રિઝોલ્વ બીકોઝ માય બ્રેઇન ઇઝ સ્ટીલ નોટ ગેટિંગ ધ ઇનફ ઓફ ધીસ કોમ્પોનન્ટ વિચ ઇઝ એન્ડોફિન. ઓકે, તો એની માટે લાફ્ટર યોગા છે. એટલે તમે જોક્સ કરો, ધેટ્સ ગુડ, ધેટ્સ ફાઇન. નાની નાની વાતને હસી કાઢો, ખુશી મારો, રાઈટ? ભલે લાફ્ટર એમાં કોઈ હાનિ નથી, તમે કોઈને નુકસાન આપ્યા વગર જો તમે લાફ્ટર યોગા કરો, ધેટ્સ ફાઇન, ધેટ્સ ઓકે. પછી એસેન્શિયલ ઓઇલ્સ જે છે, યુ નો કે આજકાલ તો બધા ઓલા ડિફ્યુઝર ને બધું લગાડતા હોય છે ને, તો ઇટ્સ નાઇસ. યુ કેન ગીવ યોર સેલ્ફ નાઇસ મસાજ, ગીવ યોર સેલ્ફ મસાજ. ધીસ ઇઝ ઓલ વેરી સુધિંગ. મેડિટેશન કરવું જોઈએ પણ સાથે સાથે આ કરવું જોઈએ પોતાની માટે, પોતાની જાતને પેમ્પર કરવું જરૂરી છે. બેન મેડિટેશનમાં બેસે ને ત્યારે પણ આ એસેન્શિયલ ઓઇલ મૂકી અને બેસે ને તો એની ઇફેક્ટ બહુ સરસ સારું લાગે છે. પછી ડાર્ક ચોકલેટ ઇઝ ગુડ કોકો, રાઈટ? તો ડાર્ક ચોકલેટ થી પણ આ સેરોટોનિન એન્ડોફિન લેવલ વધી જાય. પણ પછી લાઈક ઇટ ઇઝ ઓલ ટેમ્પરરી, પણ જો એકદમ જ, પણ એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ થિંગ. મેં તમને કીધું કે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરો, અડધો કલાક કરો પણ કરો, અને ડેલિગ્લેટલી કરો. જેમ તમે અડધો કલાક મોરલી ક્લાસમાં બેસો છો એવી રીતે અડધો કલાક 100% એક્સરસાઇઝ કરવાની છે. એની અંદર ભલે તમારી થાય એટલે 4 pound કે 5 pound વેઇટ લિફ્ટિંગ કરો, સમથિંગ યુ હેવ ટુ ડુ ટુ મેક યોર મસલ સ્ટ્રોંગ. તમારા મસલ સ્ટ્રોંગ થાય એની માટે તમારે સતત કરવું જોઈએ, જે રીતે દરેકની પોતાની બોડી અલાઉ કરે, રાઈટ? દરેકની પોતાની લિમિટેશન હોય, તો એનાથી એન્ડોર્ફિન જે છે એ પેઇન કિલર કરે છે. એટલે શું, આપણને એ પેઇનની મહેસૂસતા ના થવા દે, રાઈટ? યુ નો પેઇન કિલર શું કરે, પેઇન કિલર થી કે પેઇન જતું થોડી રહે છે, પણ આ કેમિકલ રિલીઝ કરે એટલે પેઇન ડિફ્યુઝ થઈ જાય, પેઇન જતું નથી રહેતું, કરેક્ટ? તો આપણે ઓલું એડવિલ લઈએ, ટાઇનાનોલ લઈએ, રાઈટ? એટલે અને એ પણ પ્રૂવ થયું છે કે તમે મેડિટેશન કરો તો મેડિટેશનથી આ કેમિકલ પણ જે છે એમાં પણ બેલેન્સ આવી જાય છે. ઓકે, એન્ડોર્ફિનની અંદર પણ બેલેન્સ આવી જાય છે. તો અને એટલે માટે લોકો જે યોગામાં એડિક્ટ થઈ જાય છે ને, વાય? બિલકુલ ખબર છે, ઘણા લોકોને યોગાનું એડિક્શન હોય, ગોરા લોકોને પણ યોગાનું એડિક્શન હોય, આમ માથાની અંદર ચડી ગયા, રાઈટ? કેમ ચડી જાય? બીકોઝ ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. અને આ બધા હેપીનેસ માટે આપણે, મેં તમને જેટલું બતાવ્યું એટલું બધા દરેક, તમે દુનિયામાં નથી લોકોને કરતા જોતા, જુઓ છો ને? બધું જ લોકો કરે છે, કારણ કે ઇટ ઇઝ બેલેન્સિંગ યોર બ્રેઇન કેમિકલ્સ. આપણને પણ એવું થાય છે ને કે આપણે જો મેડિટેશન કે અમૃત વેલા મિસ કરે ને તો એ દિવસે આમ સારું નથી લાગતું, રાઈટ? કારણ કે પછી શું થાય, તમે મિસ કર્યું એના લીધે પછી તમારું નેગેટિવ કેમિકલ રિલીઝ થાય, કારણ કે એ તમને ગિલ્ટમાં લઈ જાય, રાઈટ? અને એ તમને થોડું સ્ટ્રેસ આવે, ઓફકોર્સ સ્ટ્રેસ જ આવે ને, રાઈટ? લિટલ બિટ સ્ટ્રેસ માર્કર થઈ જાય ને એટલે તમારું આ જે એન્ડોર્ફિન છે એ ઇમ્બેલેન્સ થાય, ઇમ્બેલેન્સ થાય એટલે પછી તમને એમ લાગે ઓ આઈ હેવ ટુ ગેટ બેક, મારે ફરીવાર કરવું જોઈએ, યુ નો વોટ આઈ મીન? સો આપણી માટે, હવે તમને મેડિટેશન ગમે એટલે તમે તો ઘરમાં પછી ચા લાગુ થઈ જાવ, એ તમારે કરવું જ જોઈએ, કરો 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 કરો, લાગી જ જાઓ. એ લોકોના બ્રેનના જે કેમિકલ્સ હોય એ મેડિટેશન થી રિલીઝ જ્યાં સુધી ન થાય, એનો અનુભવ ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ જે છે એ ન કરે. દરેક વ્યક્તિ માટે દરેક વસ્તુ સેમ વિષય ના હોઈ શકે, એટલે દરેક વ્યક્તિ માટે દરેક પ્રાપ્તિ અલગ હોય છે,
એટલે જ બાબા આપણને કહે છે ને કે અગર વો નહીં કરતા હૈ તો ઉસકા ભાગ્ય હૈ ઉસકો છોડ દો અપના અપના બ્રેન કા નેગેટિવ કેમિકલ રિલીઝ કરના નહીં ચાલુ કરો ઉસકો કન્વિન્સ કરને કે પીછે એને કન્વિન્સ કરવાની માટે પોતાના મગજની સુકરવામે આપણે ઓડી કરવાની સમજા એટલે આપણે એમ કહીએ ઓ એક્ઝામ્પલ કોઈ એમ કે હા મેં તો છે ને વાંસળીના ક્લાસ લીધા મેં તો ફ્લૂટના ક્લાસ લીધા છે તને ખબર છે ફ્લૂટ કરીએ વગાડીને એટલી મજા આવે એટલી મજા આવે રાઈટ એટલે ઓલો તો કે હું કરું છું પણ હવે ઓલાને એમાં મજા ના આવે કારણ કે એનો ઇન્ટરેસ્ટ ના હોય તો એ કઈ લાંબો સમય સુધી ના રહે એટલે તમે કોઈને જબરજસ્તી બ્રહ્માકુમારી નો કોર્સ કરાવો ઇટ ડઝન્ટ મીન કે એ પછી લાગી જશે રાઈટ અને પછી આપણે એ તું આવતો કેમ નથી આવતો પછી એની તો એને એટલું બધું પુશ કરીએ એવું નહીં કરવાનું ઓકે કહેવાનું બાકી એની માટે જે એની જર્ની છે એ ન કરે એમાં આપણે દુઃખી થવાનું નહીં કોઈ આપણું ન સાંભળે એમાં આપણે દુઃખી થવાનું શું લાગે છે બરાબર પછી તમે એમ કહો કે આપણી સામે મીઠું મીઠું બોલે પાછળથી કે આવી બ્રહ્માકુમારી પછી આપણે પાછા એમને બ્લેમ કરીએ તો એના કરતા આપણે જ ના કરીએ ને આપણે ત્યાં સુધી ના કરીએ કે જ્યાં સુધી કોઈ માણસને આપણા માટે કોઈ નેગેટિવ સંકલ્પ ચાલે યાદ રાખવું પડશે એટલે પુશ નહીં કરવાનું કારણ કે આપણી છે ને આપણા સંસ્કાર છે તમે જોજો જે લોકો મોસ્ટલી ઇન્ડિયાથી પહેલા નવા નવા આવે ને અને એને જો તમે ગોરાની સામે મૂકો ને તો એ લોકોને એવું લાગે આ કેટલો પુશી છે બીકોઝ વી આર પુશી જરા આગળ જાઓ ને આગળ જાઓ ને ઓલા ગ્રોસરી ની લાઈન માં ઉભા છે તો એને એમ લાગે કે આને આમ ઓડી ને ઉભી રહી જાઓ પોતે જેને પુશ કરો છો એનો ચલો મેં તમને લાફ્ટર યોગા તો કરાવી દીધું થોડું ઘણું વૈશાલી બેન યુ આર સો ગુડ આઈ નેવર સ્પીક બટ યુ નો આઈ એમ જસ્ટ હેવિંગ ફન ટુડે બેન તમને જાણે અનુભવ હોય ને લાઈન માં ઉભીને પુશ કરવાનું એવું તમે બોલો છો અરે મને તમે માનશો નહીં જિગ્નેશભાઈ મને 1707 વખત કીધું કે કોઈ બી વખત મને કારણ કે આ બધું મને શીખવાડેલું છે એટલે ભાઈ તમારી સાથે હું અનુભવી થઈને જ બોલું તું શા માટે એને ઓલી જે ટાઈપ કરે છે ત્યાં સુધી નહીં ઉભા રહેવાનું જ્યાં આપણે 6 ફૂટ નો ડિસ્ટન્સ જ રાખવાનું કારણ કે તું ત્યાં જઈને ઉભી રહે તો એ સામે વાળા માણસ ને એમ લાગે કે તું જુએ છે કે એને શું બાય કર્યું અને કેટલા પૈસા આપે છે મારું ઇન્ટેન્શન ના હોય પણ એ લોકોના કલ્ચર પ્રમાણે એ લોકો એવી રીતે પરસીવ કરે છે રાઈટ તો જે વ્યક્તિ આપણને એવું કહેતું હોય એટલે તો મને શા માટે એવું કે છે એવું થોડી કરાય પછી યુ હેવ ટુ લર્ન ને તમે પારકા દેશમાં આવ્યા છો તો પારકા દેશની સભ્યતા શીખવી પડે ને જબરજસ્તી મંદિરમાં જઈને એને આપણે કામે લગાડી દઈએ ને એને ના કામ જ કરાય પછી એમ કે ઓલો પછી ઓલો હાથમાં આપશે ઓલો પંચામૃત આપશે તો ઓલો ને કે તું હાથમાં લઈને પી એટલે જયારે આપણે મેડિટેશન કરીએ ને ત્યારે શું થાય હું કહું આપણા બ્રેન ની અંદર છે ને એક કેપેસિટી છે આપણો બ્રેન છે ને ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે શું કે આપણા બ્રેન ની અંદર જે વસ્તુને તમે ઘડી ઘડી રિપીટ કરો ને 8-10 વખત જો રિપીટ કરો ને તો એના બ્રેન સેલ્સ જે છે ને એની નવી દિશામાં ચાલવાના ચાલુ થઈ જાય
અને એને જો તમે કન્ટિન્યુઅસ કરો ને તો તમારી જે પાછળની જે નેગેટિવ હેબિટ છે ને એને તમે સુધારી શકો. એટલે આપણું બ્રેઇન હોપલેસ નથી, આપણે એની અંદર એને રીવાયરિંગ કરી શકાય. રીવાયરિંગ એટલે શું કે એની અંદર ફરીવાર નવી ઇન્ફોર્મેશન નાખી અને એને જ બ્રહ્માકુમારીની ભાષામાં, આ સાયન્સની ભાષામાં, બ્રહ્માકુમારીની ભાષામાં કે નવા સંસ્કારોનું સિંચન કરવું. Right? Putting a new leaves on the branches of your new neural pathways. આપણા અંદર neural pathways હોય, બ્રેનની અંદર neural pathways હોય, એની અંદર નવા leaves એટલે નવીનતા, નવી વાતો, નવા concept, નવા belief system ઘડી ઘડીને આપણે પોતાના બ્રેનની અંદર rewiring કરીને એક નવા વ્યક્તિ પોતાની જાતને બનાવી શકીએ. ઓકે, આની માટે ત્રણ જ વસ્તુ, નવા બિહેવિયર અને નવી તમારી નવી વિચારસરણીને અંદર લાવો. અને એ વિચારસરણી નવી ક્યાંથી આવશે? આજે તમે સાંભળ્યું થોડું ઘણું તો, નવું સાંભળ્યું કે નહીં? આજે ઘણું બધું હા, તો આજના લેક્ચરમાં તમે નવું સાંભળ્યું તો આવી રીતે બાબા કે છે તમને રોજ નવું નવું. કોણ મારા જેવી નવરી હોય, બેસી બેસીને બે કલાક નવરું નવું સંભળાવે, બાકી રોજ તમને કોણ નવું સંભળાવે? ઓમ શાંતિ વૈશાલીબેન, વી રિયલી રિયલી એપ્રિશિએટ ધ અમાઉન્ટ ઓફ વર્ક યુ આર પુટિંગ ફોર ઓલ ધ સ્લાઇડ્સ, સો નો વન કેન ડુ ધેર સિસ્ટર, ઇટ્સ રિયલી રિયલી અમેઝિંગ. બહુ ફાઇન સ્લાઇડ્સ બધી, નો ધ હાઉ મચ અમાઉન્ટ ઓફ ટાઈમ યુ આર પુટિંગ ફોર ઓલ ધોસ રિસર્ચ એન્ડ એવરીથિંગ, યુ આર ગોઈંગ એક્સ્ટ્રા માય સિસ્ટર, ઇટ્સ લાઈક સેલ્યુટ ટુ યુ. ઓમ શાંતિ સિસ્ટર, વી તો આપણે જે પરમાત્મા જે નોલેજ આપે છે ને એ નવું છે, અને નવું આપણે સાંભળી સાંભળીને આપણી જે ઓલ્ડ બિલીફ સિસ્ટમ છે એને રીવાયરિંગ કરીને આપણી બુદ્ધિને આપણે નવી રીવાયરિંગ કરીએ છીએ. ઓકે, અને જે વસ્તુ મારા કામની નથી એના ઉપર ઓછી શક્તિ આપો, જે વસ્તુ મારા કામની છે એના ઉપર વધારે શક્તિ આપો, બસ જલ્દી થવા લાગશે. ઓકે, અને ભગવાન એક જ પરમાત્મા પાસે ટાઈમ છે તમારી માટે, બાકી દુનિયામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી, આપણામાં ઇન્ટરેસ્ટ પર્સનલી નથી. ભગવાનને છે એટલે તમને સવારે મુરલી સંભળાવે છે, એની ઇજ્જત કરો, એનું સાંભળો, તો આપણે પોતાના માઇન્ડને અંદર હેપીનેસના કેમિકલ રિલીઝ કરી શકશું. અને જ્યારે મેં આ વિચાર્યું ને ત્યારે મને હતું, કારણ કે જો હેપીનેસના તમે કેટલા બી ક્લાસીસ સાંભળશો ને એની અંદર બધા એક્સપેક્ટેશન નહીં રાખો, ફલાણું નહીં રાખો પોતાનું, બટ જ્યાં સુધી પોતાની બ્રેન સિસ્ટમને નહીં સમજો ત્યાં સુધી એ વસ્તુનો ઇમ્પોર્ટન્સ નહીં સમજાય. રાઈટ, કે મારા બ્રેનમાં શું થાય છે એના લીધે શું થઈ રહ્યું છે અને શા માટે એ જરૂરી છે. આજે તમને એ તો ખબર પડી ને શું કરી રહ્યું છે, મારી કઈ એક્ટિવિટી શું મને ઇફેક્ટ કરે છે. એક ફાઇન વિડીયો છે, એન્ડ ધેન આઈ કેન ટેક યોર ક્વેશ્ચન્સ. It's a nice video, મને ગમ્યો એટલે મેં કીધું. For thousands of years, people have practiced meditation for spiritual, emotional, and physical well-being. But from a scientific perspective, how exactly does meditating affect your body? Does it really do anything? It all starts in the brain. During meditation, brain scans see increased activity in regions directly correlated with decreased anxiety and depression, along with increased pain tolerance. The default mode network, in particular, is activated when one's mind is at rest and not focusing on the outside world, and has been found to improve memory, self-awareness, and goal setting. Want to be more caring to your friends and family? When scientists compared the brains of Buddhist monks to new meditators, they found the region of the brain associated with empathy to be much more pronounced in the monks. It also literally
literally changes your brain waves, and we can measure these frequencies. Meditators have higher levels of alpha waves, which have been shown to reduce feelings of negative mood, tension, sadness, and anger. And if that wasn't enough, it also physically changes our brain shape and size. Studies found that after 8 weeks of a meditation program, gray matter was more dense in areas associated with learning, memory processing, and emotion regulation. And yet the amygdala, which deals with stress, blood pressure, and fear, had decreased gray matter. When we look at the entire body, not only do we see decreased blood pressure, but it can also increase the variability of your heart rate. And while this may sound harmful, it actually plays a critical role in properly transporting oxygen and carbon dioxide throughout your body. Think you're getting sick? In a study where both meditators and non-meditators were given the flu virus, meditators were able to produce a greater number of antibodies and had increased immune function. If we go a little deeper, we can even see changes on a cellular level. Your chromosomes have protective protein complexes called telomeres, which help reduce damage to your DNA and lower cell death. And a shortened telomere length has been linked to several diseases such as cardiovascular disease, diabetes, Alzheimer's, and cancer. Amazingly, when cancer survivors completed a meditation program, their bodies showed significant increases in telomere length. It's believed that psychological intervention, particularly decreasing stress, has a direct effect on the enzyme telomerase, which has been shown to counteract shortening by adding DNA to the shrinking telomeres. Of course, meditation is not a substitute for other medical advice or a healthy lifestyle. We don't want you leaving this video thinking it will cure cancer. But much like hitting the gym can grow your muscles and increase your overall health, it seems that meditation may be a way of working out your brain with extra health benefits. And since your brain controls, well, all of you, why not relax and say, now available for questions, persistent rumors.